भरूच शहर जिल्लामां ધુંધાડા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર અને ભક્તો સજ્જ થઈ ચૂક્યા છે। તંત્ર દ્વારા પણ શ્રીજી વિસર્જનને લઈ વિવિધ વિસ્તારોમાં 3 કૃત્રિમ જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે। ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં કરવામાં આવી છે। હવે શ્રીજીની વસમી વિદાયનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે કોર્ટ અને એનજીટીની ગાઈડલાઈન મુજબ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં ન કરવા માટે અપીલ કરવા સાથે તંત્ર દ્વારા ભરૂચ શહેરના 3 વિવિધ વિસ્તારોમાં મોટા જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવ્યું છે, જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શહેર વિસ્તારના શ્રીજી આયોજકોએ પોતાના શ્રીજીની વિસર્જનનું શક્તિનાથ નજીક જેબી પાર્ક પાસે કરવાનું રહેશે, જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારના લોકોએ મક્તમપુર નજીક બનાવેલ જળકુંડ અને ગાયત્રી મંદિરના જળકુંડમાં શ્રીજી વિસર્જન કરવાનું રહેશે। અને નગરપાલિકા સહિત તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી આયોજકો પોતાના શ્રીજીને જળકુંડમાં વિસર્જિત કરી શકે તે માટેના તમામ પ્રયાસો કરાયા છે। પાલિકા પ્રમુખ સહિત તમામ તે માટેના આયોજનોને અંતિમ જરૂરી સૂચના પણ આપી છે। હિન્દુઓની આસ્થાથી ગણપતજીના આગમનમાં આજે 9 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને કાલે ગણપતિજીનો વિસર્જનનો દિવસ છે। તે દ્વારા અમે નગરપાલિકા માટે 3 કુંડ બનાવવામાં આવ્યા છે, જેબી મોદી પાર્ક, મક્તમપુર બોરભઠ્ઠા બેટ, ગાયત્રી મંદિર જરેશ્વર, જેથી કરીને ગણેશજીના ભાવિ ભક્તોને વિસર્જનમાં કોઈ તકલીફ ના પડે એની અમે તમામ સગવડો કરી છે। બીજી બાજુ ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી છે। શ્રીજી વિસર્જન માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસર્જન સ્થળ અને રૂટ પર સતત હાજર રહેશે। ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિદાયને લઈ તંત્ર અને ભક્તો આયોજનોને અંતિમ ઓપ આપી સજ્જ થઈ ચૂક્યા છે।